रोड पर धराशायी वृक्षों, कोल्ड સ્ટોરેજ નો કચરઘાણ, ભારે પવન સાથે વરસી રહેલો મુશળધાર વરસાદ, ઝૂંપડપટ્ટીઓ ભારે પવનમાં ઝપટે ચડી, પેટ્રોલ પંપના ઉડી ગયા પતરા, સુસવાટા મારતો ડરામણો પવન. આ દ્રશ્યો ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના છે. દ્રશ્યો પરથી જ સમજી શકાય છે કે તોકતે અહીં જનજીવનને કેટલું પ્રભાવિત કર્યું છે. મહુવાના કોઈ પણ ખૂણે નજર મારો, બસ તબાહી જ તબાહી. ક્યાંક રોડ પર વૃક્ષો ધરાશાયી તો ક્યાંક પેટ્રોલ પંપ પરથી પતરા ઉડી ગયા. ક્યાંક સુસવાટા મારતા પવને કોલ્ડ સ્ટોરેજનો કચરઘાણ વાળી દીધો. ભગવાને જાણે મનુષ્યની અહીં પરીક્ષા લીધી. કાળા માથાના માનવી સામે ભગવાન જાણે જંગે ચડ્યા હતા. કોરોનાનો માર ઝેલી હજુ માનવજાત ઊભી થઈ નથી ત્યાં તોકતે તારાજીનો તરખાટ મચાવી દીધો. તોકતે વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળ્યું છે ત્યારે મહુવામાં સૌથી વધારે તારાજી જે છે તે જોવા મળી રહી છે. મહુરાનું જે સૌથી મોટું કોલ્ડ સ્ટોરેજ જે છે તે પ્રભાવિત થયું છે અને તેના કારણે લાખો રૂપિયાનું નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે કહી શકાય કે અહીંનું આ સૌથી મોટું કોલ્ડ સ્ટોરેજ હતું જ્યાં તમામ જે અનાજ છે તે અહીં રાખવામાં આવતું હતું. લસણ ડુંગળી સહિતનું જે તમામ ચીજવસ્તુ છે તે અહીં રાખવામાં આવતી હતી. પરંતુ આ જે તોકતેનું વાવાઝોડું આવ્યું તેના કારણે આખું જે કોલ્ડ સ્ટોરેજ જે છે તેમાં નુકસાન જોવા મળી રહ્યું છે, વિનાશ થઈ ચૂક્યો છે. અને મહત્વનું છે કે જે પ્રકારે હજુ પણ આ જે કોલ્ડ સ્ટોરેજ છે ત્યાં પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ આવી રહ્યો છે, તેના કારણે હજુ પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એટલે કે ખૂબ જ મોટું નુકસાન જે છે તે મહુવાની અંદર જોવા મળી રહ્યું છે અને કહી શકાય કે હજુ પણ વધારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. એટલે કે સૌથી મોટું મહુવાનું કોલ્ડ સ્ટોરેજ જે છે તેને નુકસાન વધારે થયું છે. મહુવામાં ભારે પવનની સાથે સાથે ધોધમાર વરસાદ પણ અવિરત વરસી રહ્યો હતો. પવનના કારણે વૃક્ષો એવા હાલક ડોલક થઈ રહ્યા હતા કે જે કોઈ આ દ્રશ્યો જુએ તેને ડર લાગી જાય. હમણાં આ વૃક્ષ તૂટી પડશે તેવો ભય સતત લાગી રહ્યો હતો. ચક્રવાત નારિયેળી નીલગીરીના વૃક્ષોને થોડીવારમાં જ જમીન દોસ્ત કરી નાખશે તેવું લાગી રહ્યું હતું. તો મહુવાને જોડતા વિવિધ માર્ગો વેરાન બની ગયા હતા. ઝૂંપડપટ્ટીઓને પવને શિકાર બનાવી દીધી હતી. છાપરા ઉડી ગયા હતા. તોકતેનું ગુજરાત પર તાંડવ મચાઈ રહ્યું છે ત્યારે મહુવા ખાતે હાલ હજુ પણ જે છે તે તોકતે તાંડવ મચાઈ રહ્યું છે. દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે પ્રકારે હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, નદી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે જાનમાલ જે છે તેને નુકસાન નથી પહોંચ્યું, પરંતુ જે સામાન છે તેને ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે. ઝૂંપડપટ્ટી જે છે તે અહીંની જે છે તે પણ ઉડી ચૂકી છે. અહીં નુકસાન જે છે તે પણ ભારે જોવા મળી રહ્યું છે. હાલ પણ આ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે કે 100થી વધારેની સ્પીડે હાલ પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે અને આ મહુવાની અંદર ખૂબ જ ભારે જે તોકતે વાવાઝોડું છે તે તાંડવ કરી રહ્યું છે. અને અહીં જે હાલના આ દ્રશ્યો છે કે ઊભું રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે પવન એ તે ગતિથી ફૂંકાઈ રહ્યો છે અને અહીં તોકતે જે છે તે તારાજી સર્જી ચૂકી છે. અનેક નુકસાન જે છે તે અહીં જોવા મળી રહ્યું છે. અને અહીંના જે લોકો છે તે લોકોને સ્થળાંતર તો કરવામાં આવ્યા છે, પરંતુ તોકતે જે છે તે ગુજરાત પર ખૂબ જ તાંડવ કર્યું છે અને મોટી તારાજી જે છે તે સર્જી છે. મહુવામાં ન માત્ર વૃક્ષો જ ધરાશાયી થયા, પરંતુ અહીં કેટલાક પેટ્રોલ પંપને પણ બહુ મોટું નુકસાન થયું. પેટ્રોલ પંપ પર રહેલી છત ઉડી ગઈ અને તેનો કાટમાળ રોડ પર પડ્યો હતો. તોકતે વાવાઝોડાએ ગુજરાત પર તાંડવ મચાવ્યું છે ત્યારે મહુવાના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે મહુવા ખાતેનો પેટ્રોલ પંપ જે છે તે આ તોકતે વાવાઝોડાની અંદર જે છે તે ઉડી ચૂક્યો છે. ભારે નુકસાન જે છે તે અહીં જોવા મળ્યું છે અને હાલના આ દ્રશ્યો પરથી જ ખબર પડશે કે આખરે જે તોકતે વાવાઝોડું જે છે તેના દ્વારા કેટલી તારાજી સર્જવામાં આવી છે. પેટ્રોલ પંપ આખો જે છે તેમાં વિનાશ થઈ ચૂક્યો છે, સાથે જ આસપાસના વિસ્તારો જે છે તે પણ ખૂબ જ પ્રભાવિત થઈ ચૂક્યા છે. અત્યારે હાલ પણ જે છે તે 70-80 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે, ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ખૂબ જ તારાજી સર્જાવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. બિલકુલ તે પ્રકારે હાલના હું દ્રશ્યો આ બતાવવા માંગુ છું કે જે મહુવા ખાતેના જે મહુવા ખાતેના દ્રશ્યો છે કે આ રોડ પર જે છે તે વૃક્ષ પણ ધરાશાયી થઈ ચૂક્યું છે. એક ટ્રક જે છે તે પણ આ વૃક્ષ સાથે ટકરાતા તે ક્યાંક ફસાઈ ચૂકી છે. એટલે કે તારાજી ખૂબ જ મોટા પ્રમાણમાં સર્જાઈ ચૂકી છે. મહત્વનું છે કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને તે પ્રમાણે હજુ પણ આ તોકતે વાવાઝોડું છે
ખેતીની અસર જે છે તે હાલ જોવા મળી રહી છે. પવન ખૂબ જ ભારે ફૂંકાઈ રહ્યો છે, એટલે કે રિપોર્ટિંગ કરવું પણ અહીં અઘરું છે. તો આ દ્રશ્યો પરથી તમે સમજી ગયા હશો કે તોકતે કેવો તાંડવ મચાવ્યો છે અને અહીં રિપોર્ટિંગ કરવું કેટલું મુશ્કેલ હતું. પરંતુ વીટીવીનો હંમેશાથી મંત્ર રહ્યો છે કે લોકોને જ્યાં હાલાકી પડતી હશે ત્યાં વીટીવી પહેલું હશે. અમારા જાંબાઝ રિપોર્ટર દીપક સોલંકી તેમના કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે જીવના જોખમે પળેપળની માહિતી સતત રાજ્યના લોકો સુધી પહોંચાડી રહ્યા હતા. એક તરફ અવિરત વરસાદ વરસી રહ્યો હતો અને બીજી તરફ ઉડાવી જાય તેવો પવન હતો. તેમ છતાં વીટીવીની ટીમે જોખમ ખેડીને પણ આપના સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, મહુવા.